મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે દ્વારકા જિલ્લામાંથી દ્વારકા ખંભાળિયા હાઈવે પર મોડી રાત્રે ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થયો કિલોમીટર દૂર દ્વારકા તરફ જતા રોડ પર અકસ્માત થયો ઘટનાની જાણ ટીમ તેમજ પોલીસ સ્થળ પર પહોંચ્યો જામનગર તરફ જતી ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો બાઇક ચાલક ને ગંભીર ઈજા થઈ ઘટના સ્થળ પર જ બાઇક ચાલક નું મોત થયું દ્વારકા ખંભાળિયા હાઈવે પરના દ્રશ્યો કે જ્યાં મોડી રાત્રે ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થયો જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું

તાલાબંધીનો કાર્યક્રમ કરવામાં આવ્યો સાથે રેશન કાર્ડ માટેની પણ અનેકવાર રજૂઆત કરાઈ છે તેનો પણ ઉકેલ ન આવ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે ત્યારે હવે ઝોન ઓફિસમાં કાળાબજારી થતી હોય તે અંગેની ફરિયાદ ઉઠી છે ત્યારે આ બાબતે સુરત શહેર કોંગ્રેસ બક્ષી પંચ દ્વારા તાલાબંધીનો કાર્યક્રમ આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો સુરત નામરોલી ઝોન ઓફિસમાં અનાજની કાળાબજારી થતી હોવાના આક્ષેપ દ્વારા કોંગ્રેસના બક્ષી પંચ દ્વારા ચોકાવનારો કાર્યક્રમ આપવામાં આવ્યો અગાઉથી ઝોન ઓફિસથી તાળાબંધીનો કાર્યક્રમ કરવાની જાહેરાત કરવામાં આવી જેથી ઓફિસ આસપાસ પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો કોંગ્રેસ બક્ષી પંચના સભ્યો કોંગ્રેસના બેનર સાથે આવતા સૂત્રોચ્ચાર કરતા હોય આ દરમિયાન પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા સરકારી અનાજની કાળાબજારીના અને તેના કારણે લોકોને થઈ રહેલી તકલીફને કારણે કોંગ્રેસ બક્ષી પંચ મોરચાના પ્રમુખ કલ્પેશ બારોટ સહિતના દ્વારા કતારગામ પુરવઠા ઓફિસને તાળાબંધી કરવામાં આવી છેલ્લા ઘણા વખતથી રેશન કાર્ડ બાબતે થઈ રહેલી ફરિયાદનું નિરાકરણ નથી આવ્યું તાળાબંધી કરવાનો કાર્યક્રમ યોજાયો પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન અને તાળાબંધી માટે આવેલા કોંગ્રેસના બક્ષી પંચના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે હાલ તમામને અમરોલી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા સ્થાનિકોએ પણ આક્ષેપ કર્યા કે રેશન કાર્ડ બાબતે હાલાકી પડે છે વારંવાર અરજી કરી છતાં પણ કોઈ નિરાકરણ નથી આવ્યું જેથી કરીને છેલ્લે કાર્યક્રમ યોજવાની ફરજ પડી હેઠળ સુરત શહેર બક્ષી પંચ મોરચાના આગેવાની હેઠળ જે કાર્યક્રમ કર્યો તેમાં એમણે જણાવ્યું તેમ કે સરકારશ્રી દ્વારા ગરીબ માણસો માટે જે પણ રાહતનું કામ હોય છે તેમાં પુરવઠા વિભાગ મહત્વનો હોય છે અને તેની વારંવાર દર રીતના ફરિયાદ હોય છે અનાજ કરિયાણાના વેપારીઓથી માંડીને છે ને કે અધિકારી સુધીને કે ગરીબ માણસોનું કામ જ નથી થતું અને જેમ જણાવ્યું કે ગરીબ માણસોને જે કાર્ડ આપવાના આવે છે તેની જગ્યાએ બીએમડબલ્યુ લઈને જો ત્રણ રૂપિયા પાંચ રૂપિયા સરકારની રાહતવાળા કાર્ડ ગાયકો લેવા જતા હોય તો એ ખૂબ જ ખોટું છે અને વારંવાર રજૂઆત છતાં પણ આ બાબતમાં ખાલી ખાલી ફોર્માલિટી થાય છે બે દિવસ પછી પાછું હતું એનું એ જ થાય છે એના અનુસંધાનમાં સરકારશ્રીને સ્પષ્ટ આદેશ આપેલો કે જો આ વારંવાર થાય અને

ત્યારે ભાટિયા અને કામરેજ ટોલ નાકે જી જે ફાઈ અને જી જે ઓગણીસ આરટીઓ પાર્સિંગ ગાડીઓ કે જે અત્યાર સુધી ટેક્સ ભરવા મુક્ત હતી તેઓએ કામરેજ ટોલ નાકે અવર રૂપિયા ચાલીસ જ્યારે ભાટિયા ટોલ નાકે રૂપિયા એકસો પાસઠ ની ચુકવણીનો બોજ આવશે તેની સામેના કર ટોલ બચાવ સમિતિ ફરી મેદાનમાં ઉતરી છે કલેક્ટરને આવેદનપત્ર આપીને ચીમકી આપી છે જો તારીખ પહેલી જાન્યુઆરી પછી સુરતની ગાડીએ ટોલની જવાબદારી આવી તો હાઈવે જામ થશે એક વર્ષ પૂર્વના કર ટોલ બચાવ સમિતિ દ્વારા ભાટિયા અને કામરેજ ટોલના કે નોંધાવવામાં આવેલા વિરોધને પગલે સરકારે નમતું જોખીને સુરતની ગાડીઓ માટે કેશ લેનની વ્યવસ્થા કરી હતી જોકે હવે ફાસ્ટેગ ફરજિયાત કરી દેવાયું છે સુરતની પ્રવેશ હદ સમાન ભાટિયા અને કામરેજ ટોલ ના સુરત પાર્સિંગ ગાડીઓ જીજે ફાયને જીજે ઓગણીસે પણ ટોલ ભરવાની જવાબદારી આવશે જેનો વિરોધ નોંધાવતા ના કર ટોલ બચાવ સમિતિના સહકારી સેક્ટર અને રાજકીય આગેવાન દર્શન નાયક દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના રમેશ પટેલ પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ પ્રકાશ પટેલ તથા જયેન્દ્ર દેસાઇએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અગાઉ સુરત જિલ્લાના ગ્રામ પંચાયતના સરપંચ રાજકીય પક્ષના આગેવાનો વિવિધ ઔદ્યોગિક સામાજિક ધાર્મિક શૈક્ષણિક બાર એસોસિએશન તેમજ ગ્રામજનો વગેરેને ટોલમાંથી રાહત મળતી સુરત જિલ્લાના કામરેજ ઉમરપાડા માંગરોળ પલસાણા ચોર્યાસી બારડોલી માંડવી ઓલપાડ સહિતના અંદાજે પંદર હજારથી વધુ વાહનો કે દરરોજ બંને ટોલ નાકેથી પસાર થાય છે સરકારે ફાસ્ટેગ તો ફરજિયાત કર્યું પરંતુ તેમાં જોવા મળી રહેલી ખામીઓ ઘણી છે 27 ડિસેમ્બરે જ્યારે લોકો ઘરે હોય ત્યારે મોબાઈલ પર મેસેજ અને ઈમેલ થકી જાણ કરવામાં આવી કે ગાડી ભાટિયા ટોલ નાકે પસાર થઈ રહી છે સરકારે ફાસ્ટેગ તો ફરજિયાત કરી દીધું પરંતુ તેમાં ખામીઓ અનેક જોવા મળી રહી હોવાનું લોકો જણાવી રહ્યા છે સુરત જિલ્લામાં કામરેજ અને ભાટિયા ખાતે બે ટોલ નાકા આવેલા છે આ ટોલ નાકાના કારભારીઓએ જ્યારથી એની શરૂઆત કરી હતી ત્યારે લોકલ વાહનોને અમારી ટોલમાંથી મુક્તિ આપેલી હતી પરંતુ આ ટોલ નાકાના કારભારીઓ પંદર હજારથી વધુ વાહનો આ ટોલ નાકા ઉપરથી પસાર થાય છે એની બમણી આવક થાય છે પરંતુ આ લોકોને સુરત શહેર અને જિલ્લાના લોકોના હિતમાં નિર્ણય કરવાને બદલે ટોલ લેવાની શરૂઆત કરી હતી અમે એક વર્ષ પહેલાં આંદોલન કરેલા અને એ આંદોલનના ભાગરૂપે વિવિધ તમામ સમાજના લોકોને સાથે રાખીને બધી રાજકીય પાર્ટીના આગેવાનો હોય ધાર્મિક આગેવાનો હોય એસોસિએશન હોય આ બધાને સાથે રાખીને અમે લડત કરેલી વહીવટીતંત્ર અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓએ ખાતરી જે તે જે તે સમયે આપીને એ ટોલ લેવાની મુક્તિ આપેલી હતી પરંતુ ફરીવાર ફાસ્ટ્રેગના નામે જ્યારે પહેલી જાન્યુઆરીથી આ ચાલુ થયું છે તે અનુસંધાનમાં આજે માન્ય કલેક્ટરશ્રીને અમે વિનંતી કરવા આવ્યા છે કે આ ટોલ સ્થાનિકોને અમારી મુક્તિ મળવી જોઈએ જો આ પ્રકારની અમારી લાગણીને માંગણી તમે રાજ્ય સરકાર સુધી પહોંચાડો એ માટેની અમે આજે રજૂઆત કરવા આવનાર છે જો અમારી લાગણી અને માગણી સુરત શહેર અને જિલ્લાના લોકોના હિતમાં ન કરવામાં આવે તો આવનારા દિવસોમાં લડતના મંડળ ફરીવાર અમે શરૂ કરનાર છે રાહુલ મકવાણા જીટીવી ન્યૂઝ સુરત સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં સફાઈ કર્મચારીઓને જાતિ વિશેક અપशब्दો કહ્યા હોય જે બાબતને લઈને હોબાળો થયો હતો સફાઈ કર્મચારીઓએ ડીંડોલી વિસ્તાર કે જેમાં હોબાળો મચાવ્યો એસએસઆઈએ સફાઈ કામદારોને જાતિ વિષયક અપशब्दો બોલી દુર્વ્યવહાર કરતા હોવાની ફરિયાદ સાથે મહિલા કામદારોએ પાલિકા મુખ્ય કચેરી ખાતે हल्ला બોલ કર્યો સફાઈ કામદારોએ ઢીંડોલી વોર્ડ ઓફિસના મુકાદમ પ્રભાત સોલંકી એસએસઆઈ સોનવણે એસઆઈ પટેલ તેમજ લીંબાયત ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડોક્ટર સંજય દાસના નામની પણ હાય હાય બોલાવી કામદારો આક્ષેપ કર્યો છે કે અનુસૂચિત જાતિના કર્મચારીઓ સાથે જાતિ વિષયક વાતો કરીને અપમાન કરી રહ્યું છે માનસિક હેરાનગતિ અનુભવી રહ્યા હોય જેથી સ્થળ પર જઈને તપાસ કરીને આ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે રાહુલ મકવાણા જીટીવી ન્યૂઝ સુરત વિદરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સંલગ્ન કોલેજની ટ્યુશન ફીને બાર ટકા કાપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જે બાબતે શૈક્ષણિક સંઘ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવ્યો વિદર્ભ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટ બેંકમાં સંલગ્ન કોલેજ ટ્યુશનની ફી વીસની જગ્યાએ બાર ટકા કાપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેના કારણે શૈક્ષણિક સંઘમાં રોષ ફેલાયો છે જો કે આ નિર્ણય બાદ ખાનગી કોલેજના સંચાલકોને નુકસાન નહીં પહોંચે તે માટે તેમણે પ્રોફેસરોના પગાર કાપવાનો નિર્ણય લીધો હોવાની વાત છે આવી સ્થિતિને પગલે શૈક્ષણિક સંઘે ફરી એકવાર કુલ સચિવ સાથે બેઠક કરીને ટ્યુશન ફી બાબતમાં સુધારો થાય તેવી માંગ કરી છે પરંતુ તેમાં સુધારો નહીં થતાં શૈક્ષણિક સંઘે આજથી કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવ્યો છે શૈક્ષણિક સંઘ કહે છે કે નિર્ણયમાં સુધારો કરવાની માંગ કરી પણ હજુ સુધી સુધારો નથી આવ્યો કોલેજોમાં ફી ઘટાડાને લઈને આજે શૈક્ષિક સંઘ દ્વારા શરૂ થયેલા આંદોલનમાં નર્મદ યુનિવર્સિટીની બસ્સો કોલેજના અધ્યાપકો આંદોલનમાં જોડાઈને કાળી પટ્ટી પહેરીને વિરોધ નોંધાવ્યો યુનિવર્સિટી દ્વારા જે ટ્યુશન ફી ઘટાડાય છે તેને લઈને અધ્યાપકોમાં ભારે રોષ છે કેમ કે આ ફી પર કાપ મૂકવાની સીધી અધ્યાપકોના પગાર પર અસર પડશે દસ હજારનો કાપ આવી શકે તેવું છે આથી તાત્કાલિક સિન્ડિકેટની બેઠક બોલાવીને આથી તાત્કાલિક સિન્ડિકેટની બેઠક બોલાવીને ટ્યુશન ફી પર કાપ મુકાયો છે તે પરત લેવા માટેની માંગ કરી છે જેના વિરોધમાં મોટી સંખ્યામાં અધ્યાપકો કાળી પટ્ટી પહેરીને ઓનલાઈન શિક્ષણ આપવાની સાથે વિરોધ કર્યો સાથે જ આજે બપોર પછી આવેદનપત્ર પણ આપ્યું જે શિક્ષકોના કરેલા હતા ટ્યુશન ફીનો એ માગણી ન હોવા છતાં પણ વીસ ટકાનો કાપ કરેલો હતો તેની અમે રજૂઆત કરતા અને દેખાવો કરતા વીસ ટકામાંથી બાર ટકાનો કાપ હજુ યથાવત રાખ્યો છે જ્યારે વિદ્યાર્થી કે પછી સમિતિએ કોઈપણ જાતનો ટ્યુશન ફીમાં કાપ મૂકવાની દરખાસ્ત કે વિનંતી ન કરેલી હોય છતાં પણ સિન્ડિકેટે આવું ડિસિઝન લઈને શિક્ષકોનું પેટ પર લાભ મારવાનું કામ કર્યું છે જે શિક્ષક સંગઠન કોઈપણ સંજોગોમાં સાકી લેશે નહીં હાલની જે પરિસ્થિતિ છે શિક્ષકો કામ કરે જ છે પ્રેક્ટિકલ પણ ઓફલાઈન કર્યા છે ઓનલાઈન શિક્ષણ કાર્ય પણ ચાલુ છે અને છતાં પણ શિક્ષકોને આ રીતનો અન્યાય કરીને પગાર પર કાપ મૂકવાની જે વાત કરી છે ટ્યુશન ફીની કાપ મૂકવાની વાત કરી છે તેની સામે શૈક્ષિક સંઘ ભારે વિરોધ નોંધાવે છે આજનો અમારો કાર્યક્રમ કમ્પ્લીટ સફળ રહ્યો છે દક્ષિણ ગુજરાતની બધી જ કોલેજોએ કાળી પટ્ટી પહેરીને આ જે અન્યાયી ડિસિશન છે નિર્ણય છે તેની સામે આક્રોશ પ્રગટ કર્યો છે સિવાય વિદ્યાર્થી છે વિદ્યાર્થીની જે કે મુશ્કેલીઓ હતી એ એમના સંગઠન તરફથી જે કંઈ રજૂઆતો થયેલી હતી એ રજૂઆતો મુજબ જો કદાચ યુનિવર્સિટીએ નિર્ણય લીધો હોત તો આજે આ પરિસ્થિતિ ન ઉભી થઈ પણ આ પ્રકારનો નિર્ણય કે જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના કર્મચારીઓનો જ્યાંથી પગાર ચૂકવાય છે જે ફંડમાંથી હોય તેવા ફંડ પર કાપ અધ્યાપકોના પેટ ઉપર લાત મારવાનો જે વાત છે એ કોઈ પણ રીતે યોગ્ય નથી અને અન્યાય છે અને એ અન્યાયને તાત્કાલિક યુનિવર્સિટીએ દૂર કરવો જોઈએ ફીના કાપને કારણે ટ્યુશન ફીના કાપને કારણે જે વિદ્યાનો વાહક છે એવો અધ્યાપક જ સ્વનિર્ભર ન રહી શકે આર્થિક રીતે એ પ્રકારની પરિસ્થિતિ ઉભી થવા પામી છે આ નિર્ણય અવિચારી છે એવું અધ્યાપક આલમ માને છે શૈક્ષિક સંઘ એવું માને છે અને એ નિર્ણય વિશે પુનર્વિચારણા કરીને અધ્યાપકોનું હિત જળવાય એ પ્રકારનો નિર્ણય લેવા માટે યુનિવર્સિટી સિન્ડિકેટને આગ્રહ કરે છે કેટલી રજૂઆત કરવાની છે કે છેલ્લા દસ વર્ષથી ટ્યુશન ફી સ્વનિર્ભર સંસ્થાની ટ્યુશન ફીમાં વધારો નહીં વધતો આ કારણથી સ્વનિર્ભર સંસ્થાના શિક્ષકોને ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું લગભગ કોઈ જ કોલેજમાં પૂરું ચૂકવાતું નથી ઓલરેડી જયારે શિક્ષકોનો પગાર ઓછો ચૂકવાય છે ત્યારે ટ્યુશન ફીમાં ઓર બાર ટકાનો ઘટાડો એ શિક્ષકોના પગારને અંદર ઓર ઘટાડો કરશે મોંઘવારીના જમાનામાં શિક્ષકોનો પૂર્વ પગાર મળે એ જોવાની જવાબદારી યુનિવર્સિટીની અને સિન્ડિકેટની છે પોતાની જવાબદારીથી વિરુદ્ધ થઈ સિન્ડિકેટે જે બાર ટકાનો ઘટાડો કરી અને પગારમાં કાપ મુકાવ્યો છે એનો અમે સર્વ સ્વનિર્ભર સંસ્થાના શિક્ષકો વિરોધ કરીએ છીએ રાહુલ મકવાણા જીટીવી ન્યૂઝ સુરત કૃષિ ક્ષેત્ર તેમજ ખેડૂતોને વિશ્વાસપાત્ર કંપની અને સીડ્સ ઉત્પાદન કરતી કંપની યુપીએલ એડવાન્ટા કંપની દ્વારા જિલ્લામાં તેમજ તાલુકાની શાળા મંદિર જેવા સ્થળોમાં વિવિધ વસ્તુઓ અર્પણ કરી છે યુપીએલ એન્ડાવાન્ટા કંપની દ્વારા અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની બોરડી પ્રાથમિક શાળામાં બાળકોને શિક્ષણ ઓનલાઈન શિક્ષણ અર્થે તેમજ કમ્પ્યુટર વિશે જ્ઞાન વધે તે હેતુસર ત્રણ નંગ કમ્પ્યુટર સાથે ટેબલ ખુરશી અને પ્રિન્ટર અર્પણ કર્યા યુપીએલ કંપની દ્વારા દોઢ લાખની કિંમતની વસ્તુઓ કંપનીના મેનેજર મોહમ્મદ નવસાદ યોગેશભાઈ દક્ષભાઈ અને કંપનીના સ્ટાફ મિત્રો દ્વારા બોરડી ગામના સરપંચ અને શાળાના શિક્ષકોને અર્પણ કર્યા હતા સાથે જ ગામના ખેડૂતો ખેતીમાં વિકાસ કરે તે અંગેની લાયક ચર્ચાઓ ગ્રામજનો સાથે ખેતી વિષયક ચર્ચાઓ કરવામાં આવી टेबल और चेयर दिए हैं ये हम लोगों ने यू एस करके हमारा एक प्रोग्राम होता है यूनाइटेड अगेंस्ट चाइल्ड लेबर इसके तहत हम लोग ये प्रोग्राम ये अरेंज करते हैं ये सारी चीज़ें जो हैं हम लोग बच्चों के सर्वांगीण विकास के लिए देते हैं ताकि बच्चे पढ़े लिखे और नए युग के साथ चलें वैभव राठौड़ जी टी वी न्यूज अरवली કૃષિ ક્ષેત્ર તેમજ ખેડૂતોને વિશ્વાસપાત્ર કંપની અને સીડ્સ ઉત્પાદન કરતી કંપની યુપીએલ એડવાન્ટા કંપની દ્વારા જિલ્લામાં તેમજ તાલુકાની શાળા મંદિર જેવા સ્થળોમાં વિવિધ વસ્તુઓ અર્પણ કરી છે યુપીએલ એન્ડાવાન્ટા કંપની દ્વારા અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની બોર્ડી પ્રાથમિક શાળામાં બાળકોને શિક્ષણ ઓનલાઈન શિક્ષણ અર્થે તેમજ કમ્પ્યુટર વિશે જ્ઞાન વધે તે હેતુસર ત્રણ નંગ કમ્પ્યુટર સાથે ટેબલ ખુરશી અને પ્રિન્ટર અર્પણ કર્યા યુપીએલ કંપની દ્વારા દોઢ લાખની કિંમતની વસ્તુઓ કંપનીના મેનેજર મોહમ્મદ નવસાદ યોગેશભાઈ દક્ષભાઈ અને કંપનીના સ્ટાફ મિત્રો દ્વારા બોરડી ગામના સરપંચ અને શાળાના શિક્ષકોને અર્પણ કર્યા હતા સાથે જ ગામના ખેડૂતો ખેતીમાં વિકાસ કરે તે અંગેની લાયક ચર્ચાઓ ગ્રામજનો સાથે ખેતી વિષયક ચર્ચાઓ કરવામાં આવી વૈભવ રાઠોડ જી ટીવી ન્યૂઝ અરવલ્લી મહેસાણા તાલુકામાં સરકારી સૂર્યોદય દિનકર યોજના હેઠળ બાવીસ ગામના ખેડૂતોને ખેતીવાડી થ્રી ફેઝ વીજળી દિવસ પાળી દરમિયાન આપવામાં આવી રહી છે જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે મુકેશભાઈ છે ચણાકા ગામના ખેડૂત હા સરકાર દ્વારા ચણાકા ગામમાં જે રાત્રે પાવર હતો એ દિવસનો આપવામાં આવેલો છે મુકેશભાઈ આનાથી શું ફાયદો તમને થયેલો છે મહેશભાઈ આમાં જે રાત્રે પાણી વારવું પડતું હતું અને દીપડા અને જે આ સિંહની રંજાળ હતી એનાથી અમને બહુ ફાયદો થયો અને સરકારની આ કામગીરી અમને બહુ પસંદ આવી છે કે ભાઈ અમને દિવસનો પાવર આપ્યો તો દિવસનો પાવર હોય તો અમારે બૈરાઓ પણ પાણી વારી હે આ બદલ સરકારનો અમે ધન્યવાદ કરીએ છીએ હા મુકેશભાઈ કેટલા વીઘા જમીન હોય તમારે તમે કેટલા વીઘામાં પાણી વારો તો રાત્રે પાણી ન વારવું પડે અને દિવસના જ બધું ખેતરોમાં કામ થઈ જાય બૈરાઓ પણ કામ કરી શકે આખું ઘર પણ ફેમિલી કામ કરી શકે હવે જો દસક વીઘા દ પંદર વીઘા હોય તો અમે દિવસનું પાણી વારી અગીએ અને પણ સાઈડનું કામ હોતે થઈ અગે હા તો તમે જોઈ શકો છો કે દિવસનો પાવર સરકારે સૂર્યોદય યોજના અંતર્ગત દિવસના પાવર કરી દેવામાં આવેલું છે આ ભેસાણ તાલુકાનું ચણાકા ગામ હોય તો જંગલની બોર્ડર પણ ગણી શકાય દીપડા સિંહ વન્ય પ્રાણીઓ એમની રંજાડ પણ ખેડૂતોને રાત્રે પાણી વાળ વાળવા માટે મજબૂર કરતી હતી તો હવે એ મજબૂરીથી મજબૂરી એમની મટી ગયેલી છે તો હવે એની મજબૂરી નહીં રહી દિવસ દરમિયાન ખેડૂતને પોતાનું ખેતરનું કામ હોય એ પણ થઈ શકે લેડીઝ કોઈ બૈરાઓ પણ જેન્ટ્સ કામ કરતા હોય તો બૈરાઓ પણ પાણી વાળી શકે તો હવે ખેતર માટે દિવસની વીજળી થતા ખેડૂતોમાં ખુશી જોવા મળેલી છે જીટીવી ગુજરાત ન્યૂઝ મહેશ કથિરિયા ભેસાણ ભેસાણ પંથકના ચણાકા ઉમરાળી પીપળિયા જેવા બાવીસ ગામડાઓ જંગલ વિસ્તારની બોર્ડર નજીક હોય ગિરનાર જંગલના રાની પશુઓ સિંહ દીપડાઓનો વસવાટ હોય રાત્રિના સમયે વાડીએ પાણી પિયત આપતા ખેડૂતો પર હુમલા કરતા હોય છે ગીર જંગલ વિસ્તારના તમામ તાલુકાઓ જિલ્લાઓમાંથી ખેડૂતો દ્વારા સરકારને રજૂઆત કરતા સરકારે તાત્કાલિક ધોરણે સૂર્યોદય દિનકર યોજના અંતર્ગત રાત્રે વીજ પાવરને દિવસ પાળીમાં ફેરવીને ખેડૂતોને જંગલી પ્રાણીઓના ભયમાંથી મુક્ત કર્યા છે ખેડૂતોને હવે પછી દિવસના વીજ પુરવઠો મળતા ખેતરમાં પાણી પિયત આપી શકે છે

કેટલા વીઘા જમીન છે તમારે જુનિયર એજ તરીકે ફરજ બજાવું છું હાલમાં અમારે ભેસાણ તાલુકાના કુલ ત્રેવીસ ખેતીવાડી ફીડરમાં અમા લોકોએ દિવસ દરમિયાન થ્રી ફેઝ પુરવઠો ખેડૂતોને પૂરો પાડ્યો છે જેમાં હાલમાં પાંચથી એક અને બીજો એક રાઉન્ડ એકથી નવ એવા રીતના બે સમયગાળા દરમિયાન દિવસના ખેડૂતોને થ્રી ફેઝ પુરવઠો મળી રહે છે ભવિષ્યમાં અમારા સબડિવિઝનના બાકીના ફીડરો પણ ફેઝ ટુ અને ફેઝ થ્રી કાર્ય કામગીરી દરમિયાન અમે લોકો દિવસમાં ફીડરમાં પાવર પૂરો પાડીશું હાલમાં તે માટે જેટકોના લાઈનના જે ક્ષમતા વધારવાના કામગીરી હાલમાં ચાલુ છે એ પૂર્ણ થયા બાદ ભવિષ્યમાં બીજા બધા ફીડરો પણ અમારા કમ્પ્લીટ થ્રી ફેઝ પુરવઠો દિવસના કમ્પ્લીટ થઈ જશે મહેશ કઠિયાર જીટીવી ન્યૂઝ પહેસાણ સૌરાષ્ટ્ર જિલ્લાના વાસદા નગરમાં રાત્રીના સમયે ચોરીસમો એક મકાનને નિશાન બનાવ્યું અને હજારોની મત્તા લઈને પલાયન થયું આ ઘટનાને કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે મોડી રાત્રે કિકો કારમાં આવેલા ચોરીસમો ત્રણ થી ચાર ઘરમાં ચોરીનો પ્રયાસ કરતા સફળતા મળી ન હતી પરંતુ એક ઘરમાં પરિવારના કોઈ પણ સભ્ય ન હોય ત્યારે રૂપિયા ત્રાણું હજારના સોના ચાંદીના દાગીનાની ચોરી કરીને લૂંટારો પલાયન થઈ ગયા ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ દોડતી થઈ સંજયભાઈ ડાયાભાઈ સોલંકી રહેવાસી જૂના દરબાર ફળિયા મૂળ રહેવાસી ભરૂચ તેમની પત્ની મઉઆસ પીએચસી પર લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવે છે અને ભાડાના મકાનમાં રહે છે સાસુ બીમાર હોય જેથી મળવા પરિવાર માટે ગામ ગયા હતા ત્યારે ગામથી પરત ફરતા સવારે વાંસદા ખાતે ઇકો ગાડી લઈને આવતા ઘરનો દરવાજો ખુલ્લો મળ્યો હતો નજીક જઈને જોતા દરવાજાનો નકુચો તૂટેલો હતો ઘરમાં પ્રવેશ કરીને જોતા કબાટ ખુલ્લો હતો કપડાં વેર વિખેટ જોવા મળ્યા કબાટમાં તપાસ કરતા કબાટમાં મૂકેલા સોનાનો મંગળસૂત્ર જેની અંદાજિત કિંમત રૂપિયા પચીસ હજાર બે વીટી જેની કિંમત રૂપિયા નવ હજાર પતરાની પેટીમાં મૂકેલા ત્રણ કમરમાં પહેરવાના ચાંદીના જુડા જેની કિંમત રૂપિયા પંદર અને બીજા બે નાના જુડા જેની કિંમત રૂપિયા અગિયાર છોકરાઓને પહેરવાના હાથના કડા રૂપિયા બાવીસ છોકરાને હાથમાં પહેરવાનો ચાંદીની લકી રૂપિયા આઠસો સાથે પત્નીના ઝાંઝર જેની કિંમત રૂપિયા ત્રીસ કુલ મળીને ત્રાણું હજારના સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ છે અજાણ્યા ચોરી ઈસમો વિરુદ્ધ સંજય ડાયાભાઈ સોલંકીએ વાંસદા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે પોલીસે આજુબાજુ વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી છે ચોરટાઓને પકડવાની તજવીજ હાથ ધરી છે અને હું પોલીસ સ્ટેશને એફઆરઆઈ ફરાવી છે પીએસઆઈ વાઘેલા સરને સરને મેં ઊંડાઈપૂર્વક વાત કરી છે કે સર જેમ બને મને સરખી રીતે જે મારા ઘરમાંથી ચોરું થઈ ચોરી થયેલી વસ્તુઓ છે એ પકડાઈ જાય એવી મારી સરને નમ્ર વિનંતી છે અને સરને દરખાસ્ત હું આપું છું કે જેમ બંને એમ વ્યવસ્થિત રીતે મારો કેસ પતાવી આપે કઈ કઈ વસ્તુની ચોરી થઈ સો કઈ કઈ વસ્તુની ચોરી થઈ આપણે વસ્તુમાં તો સોનાનું મંગળસૂત્ર છે ઝાંઝરી છે ક કંદોળા કમરજુડા છે ત્રણ મારી બે સોનાની વિકી છે છોકરાઓની અને બે કળા છે હાથ ચાંદીના એટલે મેં

એક તરફ વાહન વ્યવહાર બંધ કરીને બીજા માર્ગ પર અવરજવર માટે વાહન વ્યવહાર શરૂ રાખવામાં આવેલ હતો રવિવારની રાત્રે પાનમ ટોલનાકા પાસે શાકભાજી ભરીને જતી મહિન્દ્રા પિકઅપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો ધડાકાભર બે વાહનો સામ સામે ટકરાયા પિકઅપ ગાડીમાં બેઠેલા ડ્રાઈવર સહિતના અન્ય બે ઈસમો કેબિનમાં ફસાયા પડેલા અકસ્માતતે પસાર થતા વાહન ચાલકો તેમજ આસપાસમાં રહેતા સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા જો કે પિકઅપ કેબિનમાં બેઠેલા ઈસમો બહાર ન નીકળી શકે તેવી પરિસ્થિતિ સર્જાય जेसीबी મશીનની મદદ લેવામાં આવી મહા મહેનતે પિકઅપમાં ફસાયેલા ઈસમોને બહાર કાઢવામાં આવ્યા અકસ્માતમાં ઈજા પહોંચેલા 4 વ્યક્તિઓને 108 સેવા દ્વારા શહેરના રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા અકસ્માતમાં પિકઅપમાં બેઠેલા એક ઈસમ ગોપાલભાઈ બલજી ગુનિયા ઉમરવર્ષ 22 તેનું મોત થયું હતું પોલીસે ઘટના સ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે રોડની કામગીરી શરૂ થઈ ત્યારે પણ ડમ્પર અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો પ્રિતેશ દરજી જીટીવી ન્યૂઝ પંચમહાલ નરેન્દ્ર મોદી જે આત્મનિર્ભર ભારતનું સૂત્ર આપ્યું છે ત્યારે વીરપુરના સોલંકી પરિવારે આત્મનિર્ભરતાનો સૂત્ર સાર્થક કરી આપ્યું છે અને રાજ્ય લેવલે પ્રથમ પારિતોષિક પણ મેળવ્યો છે વીરપુર એટલે સંત જલારામ બાપાનું ગામ કે જ્યાંનો રોટલો જગતભરમાં વિખ્યાત છે હવે આ રોટલા સાથે ગામના એક પરિવારની હસ્તકલાની કારગીરી પણ જગવિખ્યાત બની ગઈ છે આ પરિવાર એટલે કે સોલંકી પરિવાર તેમના વડીલ અશોકભાઈએ વીસેક વર્ષ પૂર્વે દરિયામાંથી મળતા શંખ અને ચીપલામાંથી ઘરના સુશોભનની તેમજ મહિલાઓના આભૂષણો વગેરે બનાવવાની કામગીરીની શરૂઆત કરી આ કામગીરીમાં ધીમે ધીમે તેમનો પરિવાર જોડાતો ગયો મોટા પુત્ર અમિતભાઈ શંખ પર બારીક નકશી કામની કામગીરી શીખ્યા શો માટે શંખ પર ભગવાનના જુદા જુદા ચિત્રો બનાવ્યા લક્ષ્મીજીના ચિત્રની કોતરણી માટે તેમની કૃતિ હસ્તકલાના પારિતોષિક માટે તેઓએ મોકલેલ જે કૃતિ ગૃહ અને કુટીર ઉદ્યોગના રાજ્ય કક્ષાના મેળાવડામાં પ્રથમ નંબરે આવતા ગુરુવારના રોજ રોલ ખાતે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ અમિતભાઈનું શાલ ઉઢાડીને સન્માન કર્યું એક લાખ રોકડા તેમજ પ્રથમ નંબરનું શિલ્ડ આપ્યું

એના માટે અમને રાજ્ય સરકાર દ્વારા એવોર્ડ મળેલ છે આ મારા ભાઈને શંખમાં અમે લક્ષ્મીજી બનાવેલું કોતરકામ કરીને હાથથી જે એના માટે અમને રાજ્ય સરકારમાં અમે બે હજાર અઢારમાં એવોર્ડ માટે સિલેક્શન માટે મૂકવામાં આવ્યો હતો તે અમારું સિલેક્શન થઈને અમને અત્યારે બે હજાર વીસમાં એવોર્ડ આ હસ્તકલાની બધી અલગ અલગ શંખમાંથી નીકળતી દરિયામાંથી નીકળતી શંખની આઇટમો બનાવીએ છીએ છેલ્લા વીસ વર્ષથી આ અમે બિગનેસ કરીએ છીએ એમાં અલગ અલગ દાખલા તરીકે શંખ ઉપર નકશી કરીએ છીએ શંખ ઉપર જ્વેલરી બનાવીએ છીએ બધી શંખની અલગ અલગ હજારો જાતની અમે પ્રોડક્ટ બનાવીએ છીએ જેમાં અમારી જ્વેલરી અત્યારે સારી એવી ડિમાન્ડ છે અને રાજ્ય સરકાર અમને બધા મોટા મોટા સિટીમાં અમને મોકલે છે અને રાષ્ટ્રપતિ એવોર્ડ બી અમારું સિલેક્શન થઈ ગયેલું છે રાજ્ય સરકાર દ્વારા હા કાલે મને ધોલ ખાતે શ્રી જયેશભાઈ રાદડીયા હસ્તક આપવામાં આવેલો છે સુ એવોર્ડ અપાયો મળ્યો એવોર્ડમાં મને એક લાખ રૂપિયા નો ચેક આપેલો છે અને એક છાલ આપેલી છે સર્ટિફિકેટ આપેલું છે પ્રથમ તક્ષર એવોર્ડ ભાગેશ ડોબરિયા જીટીવી ન્યૂઝ વીરપુર સમાચાર મળી રહ્યા છે જૂનાગઢ જિલ્લામાંથી ગોરખપુર ગૌશાળાની મુલાકાતે વીવી હવેલીના ટ્રસ્ટી ગોરખપરા નટવરપુરા ગૌશાળામાં સો થી એકસો પચાસ ગાય માતાના કુપોષણને હિસાબે મૃત્યુ થયેલ હોય ત્યારે ગૌશાળાના કહેવાતા ટ્રસ્ટી આભરણ ગૌસ્વામી ઉર્ફે છોટુ બાવા વિસાવદરમાં મામલતદાર ઓફિસે અને વિસાવદર પોલીસ સ્ટેશનમાં નિવેદન આપવા ગયા ત્યારે મીડિયા સામે કશું પણ બોલવાનો ઇનકાર કર્યો હતો ત્યારબાદ પોતાની ગૌશાળાની મુલાકાત લેવાને બદલે ગૌ માતાના મોતનો સોદો કરવા આવ્યા હોય તે રીતે પોતે પૈસાના જોરે આખો કેસ રફેદફે કરવામાં લાગી ગયા છે ત્યારે આજે વિવી હવેલી આસરવા ટ્રસ્ટના ટ્રસ્ટી જીતેન્દ્ર મોદી તેમના એડવોકેટ સાથે વિસાવદર મામલતદારને લેખિતમાં અરજી આપી છે નટવરપુરા ગૌશાળાની ગાયોને અમદાવાદ લઈ જવા માટેની પરમિશન માંગી છે વિસાવદર વહીવટી તંત્ર મંજૂરી આપશે તો ગૌશાળાની ગાયો અમદાવાદ લઈ જવાશે તેવું જાણવા મળી રહ્યું છે આજ રોજ અસરવા બીવી હવેલીના ટ્રસ્ટીઓએ ગોરખપુર ગૌશાળાની પણ મુલાકાત કરી અમે અમદાવાદ થી છે વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ જીટીવી ન્યૂઝ જુનાગઢ સુરત શહેરના વિસ્તારમાં રહેતી અને ખાનગી ચેનલની પત્રકાર કે જેને સંબંધ રાખવા પર દબાણ આપવા અને સાથે એસિડ ની ધમકી આપનારી તેમની પોલીસે ધરપકડ કરી છે લાલગેટ વિસ્તારમાં રહેતી અને ચેનલની પત્રકારને સંબંધ રાખવા માટે દબાણ કરીને તેના પર એસિડ એટેકની ધમકી આપવામાં આવી લાલગેટ પોલીસે આ શખ્સની ધરપકડ કરી છે લાલગેટ વિસ્તારમાં રહેતી ઓગણત્રીસ વર્ષીય યુવતી ચેનલમાં પત્રકાર તેમજ ન્યૂઝ રીડર તરીકે ફરજ બજાવે છે આરોપી એતે ઉર્ફે જાવેદ હોટલવાલા કે જ્યાં યુવતીના પતિનો મિત્ર છે તેથી તેઓ એકબીજાને ઓળખે છે છેલ્લા કેટલાક સમયથી એતે આ યુવતીને ખરાબ નજરથી જોઈ તેને સંબંધ રાખવા દબાણ કરતો હતો યુવતી પર શંકા ગઈ તેનો પતિ તેને ડિવોર્સ આપવાનું કહેતો હતો ત્યારે એહતેશામે કહ્યું કે તેના પતિને ડિવોર્સ આપી દે તો પોતે તેને અપનાવી લેશે કહેતો કે તેના વિરુદ્ધ નવસારીમાં અપહરણનો ગુનો દાખલ છે એટલે તને ઉચકી જતા વાર નહીં લાગે જો તે નહીં થાય તો એક્સિડન્ટ કરાવીને મરાવી દેશે અથવા તો મોઢા પર એસિડ ફેંકી દેશે આ યુવતી આરોપી એહતેશામ વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી પોલીસે એહતેશામની ધરપકડ કરી છે રાહુલ મકવાણા

ખૂબ મોટા સમયનું સંપત્તિનું દાન આપી અને એક મહામૂલા અવસરની ભેટ આપણને સૌને જ્યારે આપી છે ત્યારે પુનઃ એક એવા જનજાગૃતિની જરૂર પડી છે જનજાગરણની જરૂર પડી છે અને એ છે ધન નિધિ સંગ્રહ અભિયાન આજે વિશ્વ હિન્દુ પરિષદ હોય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હોય કે ભારત વર્ષના અનેક સંપ્રદાયોના સંતો હોય એમનો એકમાત્ર સંકલ્પ છે ખૂબ જ જલ્દીથી ખૂબ જ તીવ્રતાથી અયોધ્યાની અંદર રામ મંદિરનું નિર્માણ થાય અને એ માટે થઈ દિલ્હી હોય અન્ય રાજ્યોની અંદર હોય આપણા ગુજરાતની અંદર પણ અનેક વિસ્તારોની અંદર એ અભિયાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે દેવભૂમિ દ્વારિકાની અંદર પણ આ

દિયોદર લાખણીની સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડાયું ચાંગા પંપિંગ સ્ટેશનથી ત્રણ પંપિંગ દ્વારા કેનાલમાંથી પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો લાખણીની સુકી ભટ્ટ કેનાલમાં સુજલામ સુફલામ કેનાલના નીર આવ્યા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી આવેદનપત્ર કે પછી ધરણા યોજી કેનાલમાં પાણી આપવાની માટેની માંગ કરાઈ હતી ત્યારે કેનાલમાં પાણીની જરૂરિયાત બાબતે જીટીવી ગુજરાત ન્યૂઝના માધ્યમથી એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો આ અહેવાલની અસર દેખાઈ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી દિયોદર દિશા લાખણી અને થરાદ અત્યારે આ અમારા ખેડૂતોને જો આ સુજલામ સુફલામ કેનાલ ચાલુ સતત ના રહે તો અમે અત્યારે ખેડૂતોએ એક હજારથી અગિયારસો ફૂટના બોર ઊંડા કરેલ છે બરોબર જો આ સુજલામ સુફલામ ચાલુ ના રહે તો અમારે ખેડૂતો અમે બરબાદ થઈ ગયા છે એટલે સરકારશ્રીને અમે બે વર્ષથી રજૂઆત કરતા હતા તો એ રજૂઆતને ધ્યાનમાં લઈ અને મીડિયાવાળા ભાઈએ અમને ખૂબ ખૂબ મજૂરી કરી અમારા ખેડૂતો માટે અને મીડિયાવાળા ભાઈઓનો અમને ખૂબ સપોર્ટ મળ્યો શેઠ મોદી સાહેબ ઉધી આ વાત પોકાળી અને મોદી સાહેબે છ હજાર કરોડને ખર્ચે આજે સુજલામ સુખલામ બનાવેલી છે તો આ ખેડૂતને આત્મનિર્ભર બનવા માટે બનાવી હતી તો આજની આ સરકારને પોણી હાલવામાં શું વધો છે જો અમને

ઘટનાની જાણ થતા લાખણી પોલીસે હાલ તો લાશનો કબજો મેળવીને અમદાવાદ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે એક મહિના પહેલા શૌચક્રિયા જવાનું કહીને ઘરેથી નીકળી ગયો મોડા સમય સુધી પરત ન ફર્યો પરિવારજનો ચિંતામાં મુકાયા તેની ભારે શોધખોળ કર્યા બાદ પણ કોઈ ભાળ ન મરી જેથી પરિવારજનો ચિંતાતુર બન્યા જો કે આજે આ ઘટનાને એક મહિનાનો સમય વીતી ગયો એક મહિના બાદ સંજય ઉર્ફે હકાજી ઠાકોરનો મૃતદેહ મેસર નર્મદા કેનાલમાંથી મળ્યો છે ઘટનાને કારણે ચકચાર મચી જવા પામી છે હાલ તો ઘટનાની જાણ થતા સ્થળ પર દોડી જઈને તરવૈયાની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે મૃતદેહને લાવવામાં આવ્યો અમદાવાદ ખાતે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દેવામાં આવી જોકે એકાએક ગુમ થયેલ યુવકની લાશ કેનાલમાંથી મળતા રહસ્ય અકબંધ દેખાઈ રહ્યું છે આ યુવક કેનાલમાં જંપલાવી આત્મહત્યા કર્યો છે કે પછી અન્ય કોઈ કારણ છે તે દિશામાં પોલીસે તપાસ તો ધમધમાટ શરૂ કર્યો છે રાયચંદજી ઠાકોર રહેવાસી વખા ગુદાસિંહ નાવનો દીકરો જે ઓગણીસ વર્ષનો હતો સંજય રૂફે હકા સંજય રૂફે હકાજી જે કુદરતે હાજાતે જવાનું કહીને ઘરેથી બપોરના પછી નીકળેલો સાંજ સુધી પરત નહીં આવે શોધખોળ કરીને બીજા દિવસે આ કામે દિયોદર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ થયેલ ચોવીસ ઓપ્રિક બે હજાર વીસથી ગુમ થયા અંગેની નોંધ લેવામાં આવેલ ગઈકાલ તારીખે એમને માહિતી મળેલ કે એક લાશ સાઇફનમાંથી મળી આવેલ છે જે સાહેબ જે લાશને બહાર કાઢીને તેના ઉપર એક દોરો બાંધેલો તેમજ કંઠી જમણા હાથે બાંધેલ હતી તેનાથી તે યુવકની ઓળખ થયેલી અને તે તેમનો તેમના નાના દીકરાએ ઓળખી બતાવેલો કે આ એમના ભાઈ સંજયની લાશ છે આ યુવક નાગણેશ્વર તળાવ તરફ જઈને યુવક ગુમ થયો હતો તારીખ સત્યાવીસ દસ બે હજાર વીસના રોજ બપોરના સમયે ઘરેથી શૌચક્રિયા કરવાનું જઈને ઘરેથી નીકળેલો યુવક નાગણેશ્વર તળાવ તરફ ગયો હતો ત્યાંથી આ યુવક ગુમ થયો હતો પરિવારજનો દ્વારા પણ ભારે શોધખોળ કરાઈ પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો જેનો મૃતદેહ મેસેરા કેનાલમાંથી મળ્યો કિશોર નાયક જીટીવી ન્યૂઝ દિયોદર રાજુલા એસટી ડેપો દ્વારા આજથી રાજુલા ભોજ સ્લીપર કોચ શરૂ કરવામાં આવી છે રાજુલા શહેરમાં વર્ષો જૂની વેપારીની માંગ હોવાથી તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બકુલ વોરાની અમરેલી વિભાગીય ચારોલાને આ બાબત નજરે આવતા ચારોલા ડિસેમ્બરે નિવૃત્ત થવા જઈ રહ્યા છે રાજુલા ડેપોને આપી એક યાદરૂપી ભેટ રાજુલા શહેરમાં વર્ષો જૂની વેપારીની માંગણી હોવાથી તેમજ જવા નવાર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બકુલ વોરાની માંગને ધ્યાને લઈ અમરેલી વિભાગીય નિયામક ચારોલાને નજરે આવતા નિયમક ચારોલા કે જ્યારે એકત્રીસ ડિસેમ્બરે નિવૃત્ત થવા જઈ રહ્યા છે ત્યારે તેમણે રાજુલા ડેપોને એક યાદરૂપી ભેટ આપી આ વિભાગના ડિવિઝન ટ્રાફિક ઓફિસર વિમલ નથવાણી સાથે વાત કરતા રાજુલાથી ભૂત શરૂ કરવા બાબતે ડિવિઝન એટીઆઈ સુરગભાઈ વાળાએ રાજુલાના ડેપો મેનેજર ગઢવી સાથે ચર્ચા કરી ત્યારબાદ રાજુલા ભૂત શરૂ કરવામાં આવેલ છે જે રાજુલાથી સાંજે આઠ કલાકે સ્લીપર ગાડી ઉપડશે આ ગાડી શરૂ કરવા માટે રાજુલાના ડેપો મેનેજર ગઢવી સાથે ચર્ચા કરીને આ ગાડી શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે અઠ્યાવીસ બાર રાત્રિના આઠ કલાકે રાજુલાના ડેપો મેનેજરના હસ્તે આ ગાડીને લીલી ઝંડી આપવામાં આવી આ બસ ભુજથી છ વાગે અને રાજકોટથી રાત્રે બાર પચીસ કલાકે અમરેલી રાજુલા માટે મળશે ઉપરોક્ત કાર્યક્રમ રાજુલા એટીઆઈ સૈયદ તેમજ ભરતભાઈ વરુ તેમજ પ્રતાપ ચંપુભાઈ ચાંદુ કશુભાઈ ધાકડા તેમજ વિવિધ જોશી સહિતનો સ્ટાફ હાજર રહ્યા હતા યોગેશ કાનાબાર જી ટીવી ન્યૂઝ રાજુલા ગુજરાતી ઈશાન સરહદે અમીરગઢ બોર્ડર પર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં થર્ટી નજીક હોય જેને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સમગ્ર દેશ જ્યારે કોરોના મહામારી સામે જંગ લડી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં થર્ટી નજીક હોય ખાસ કરીને યુવાનો થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા માટે થનગની રહ્યા હોય છે આજનું યુવા ધન કે જે થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે થનગની રહ્યું છે તેવામાં આ ઉજવણી પર સરકારી ગાઈડલાઇનનો ભંગ થતો અટકાવવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસે કમર કસી છે ઉત્તર ગુજરાતવાસીઓ માટે રાજસ્થાનનું માઉન્ટ આબુ એ ઉજવણી માટે સૌથી નજીક અને ઉત્તમ જગ્યા છે મોટાભાગના લોકો ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલી અમીરગઢ ચેકપોસ્ટ પર થઈને પસાર થતા હોય છે સોશિયલ ડિસ્ટન્સ અને સરકારી ગાઈડલાઇનનો ભંગ થતો અટકાવવા માટે અમીરગઢ બોર્ડર પર અત્યારથી જ સુરક્ષા વધારી દેવાય છે જિલ્લાની અતિસંવેદનશીલ ગણાતી પોલીસ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ માટે સ્ટાફમાં વધારો કરવામાં આવ્યો છે થર્ટી ફર્સ્ટના દિવસે બે હજાર વીસને અલવિદા કરી આવનારા બે હજાર એકવીસના વર્ષને આવકારવા માટે ગુજરાતમાંથી અસંખ્ય લોકો રાજસ્થાનના મુખ્ય પર્યટક સ્થળોની ઉજવણી કરવા માટે જતા હોય છે ગુજરાત બોર્ડર પર પરત ફરતા કોઈ નશીલો પદાર્થ સાથે ન લાવે તે હેતુસર અમીરગઢ પોલીસ ઇન્સ્પેક્ટર એચએસ પટેલ જાતે બોર્ડરનું ઝીણવટ ભર્યું નિરીક્ષણ કરી રહ્યા છે કોરોના વાયરસે સમગ્ર વિશ્વને ભરડામાં લીધા છે ત્યારે લોકડાઉન શરતોને આધીન હટાવી લેવામાં આવ્યું છે છતાં પણ અમુક લોકો શરતોને આધીન રહ્યા વગર માસ્ક અને છતાં પણ અમુક લોકો શરતોને આધીન રહ્યા વગર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની પરવા નથી કરતા તેવા લોકોને રોકી અમીરગઢ પોલીસ દ્વારા દંડની પ્રક્રિયા કરવામાં આવતા અન્ય લોકોને આવા રોગમાંથી બચાવવાના અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પ્રવીણ પટેલ જીટીવી ન્યૂઝ અમીરગઢ પંચમહાલ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી આયોજિત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પ્રાથમિક શિક્ષકોએ માનવતા મહેકાવી છે સામાજિક ઘડતરમાં શિક્ષકોની જરૂર જણાય ત્યારે સમાજ માટે પોતાનું લોહી આપવા પાછી પાણી કરે નહીં એ સંદેશો આજે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના શિક્ષકોએ સમાજને આપ્યો છે પંચમહાલ જિલ્લાની ગરીબ પ્રજા માટે આશીર્વાદ એવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા થેલેસેમિયા મેજરના દર્દીઓ માટે પ્રતિવર્ષ પાંચ હજાર જેટલા બ્લડ યુનિટ સામે પંચમહાલ જિલ્લા રેડ રેડક્રોસ સોસાયટીના માધ્યમથી જે યુનિટ એકત્રિત કરવામાં આવે છે એ પૈકી પચાસ ટકા એટલે કે બે હજારથી વધુ જેટલા યુનિટ પ્રાથમિક શિક્ષકો દ્વારા પૂરું પાડવાના સંકલ્પ સાથે જિલ્લા તમામ તાલુકાઓમાં બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યા છે શહેરા તાલુકામાં બસો પચાસ ગોધરામાં ત્રણસો કાલોલ અને હાલોલમાં આજે પાંચસો જેટલા યુનિટનો અંદાજ અને આગામી સમયે જાંબુઘોડા ઘોઘંબા મોરવા હડફ તાલુકાઓમાં બ્લડ કેમ્પ બાકી છે જિલ્લાના તમામ પ્રાથમિક શિક્ષકો પોતાનો સંકલ્પ સિદ્ધ કરવા માટે કટિબદ્ધ છે જેમાં શિક્ષણ ક્ષેત્રે કામગીરી કરી રહેલા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ શિક્ષક સંઘ હાલોલ પાવાગઢ અને પરશુરામ લાયન્સ ક્લબોના સભ્યોએ રક્તદાન કેમ્પને સફળ બનાવવા ખડે પગે રહ્યા હતા ગોધરા રેડક્રોસ સોસાયટીની ટીમ દ્વારા હાલોલના બે સ્થળોએ આજે તબક્કાવાર બ્લડના યુનિટ એકત્રિત કર્યા હતા પહોંચી વળવા માટે માન્ય રાવ સાહેબ અને અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પટેલ સાહેબના કહેવા મુજબ એમના વિચારને અમે વડગી પંચપાલ જિલ્લાના તમામ શિક્ષકો લગભગ તમામ તાલુકામાં આવો રક્તદાન કેમ્પ યોજ્યો છે આજે હાલોલ તાલુકાની અંદર લગભગ ચારસો કરતા વધારે યુનિટ રક્ત કરવા માટે શિક્ષક મહાસંઘના સભ્યો લાય સભ્યો શિક્ષક મિત્રો શિક્ષક સંગઠનો અને તમામ શિક્ષક મિત્રો માન્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણકારી બી એન પટેલ સાહેબની રાહ બરી હેઠળ આ કામે લાગ્યા છે અને આજે કંજરી ખાતે અને મોડલ સ્કૂલ ખાતે આજે લગભગ અમે ચારસો કરતા વધુ યુનિટ કાલોનો પણ આવો કાર્યક્રમ ચાલી રહ્યો છે તમામ શિક્ષક મહાસંઘ સંગઠનો અને તમામ લોકો આ કાર્યમાં લાગ્યા છે અને થેલે સમય માટે આ પહોંચી વળવા માટે અમે ભગીરથ કાર્ય ખાતમ ઉપાડ્યું છે અને પૂર્ણ કરીશું અને હાલોલ મુકામે અને હાલોલમાં બે મુકામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન શિક્ષક સંઘ અને લાયન્સ ક્લબ દ્વારા કરવામાં આવેલું છે આ કેન્દ્ર ખાતે ત્રણસો અઠાવીસનું રજીસ્ટ્રેશન થયું છે અમારા જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અથાક પ્રયત્નથી હજાર જેટલા ડોનેટ આપનારા ભાઈઓનો સહયોગ લઈને એક હજારનો લક્ષણ પૂરો કરવામાં આવશે અને આવનારા સમયમાં પણ આનાથી પણ વધારે મોટો કેમ્પ આયોજિત થાય બદલ પુષ્પેન્દ્ર રાઠોડ જી ટીવી ન્યૂઝ હાલોલ સિદ્ધપુર ગોકુલ ગ્લોબલ ખાતે યુનિવર્સિટીનો પ્રથમ પદવિદાન સમારોહ યોજાયો સિદ્ધપુર ગોકુલ ગ્લોબલ ખાતે યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીના હસ્તે ત્રણસો પાંચ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા ચેરમેન બલવતસિંહ રાજપૂતે સંસ્થાનો ચિતાર આપી સિદ્ધપુરમાં શિક્ષણ સંસ્થાઓના વિકાસમાં ગુજરાત સરકારના પ્રયાસોને બિરદાવી ભવિષ્યમાં પ્રવચન આપી દીક્ષાર્થી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી શિક્ષણ ક્ષેત્રે નકર કામગીરીનો ઉલ્લેખ કરીને ભવિષ્યમાં વધુ સગવડો ઉભી કરવા નિર્ધાર વ્યક્ત કર્યો વિજયભાઈ રૂપાણીએ ગુજરાતને કોરોના મુક્ત કરવા ટૂંક સમયમાં રસીકરણ શરૂ કરીને હારશે કોરોના જીતશે ગુજરાત જેવા અભિયાનની જાણકારી આપી છે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી મેડિકલ કોલેજ પણ શરૂ કરવા આહવાન કરી આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વિશ્વ કક્ષાએ નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી વધુમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા એટલે કોંગ્રેસની હાલત તેવી એવી કફોડી છે ક્યારેક દયાએ આવે છે ને ક્યારેક અસૂ પણ આવે છે કારણ કે કોંગ્રેસે આજ દિવસ સુધી માત્ર લોકોના મત મેળવવા માટે બધા નુસ્ખાઓ ગેમિક્સ અને જાતિવાદ જ્ઞાતિવાદ ધર્મ આધારે જે વાતાવરણ કર્યું કોંગ્રેસ ખુલી પડી ગઈ છે આજે કોંગ્રેસ મુસલમાનોને પણ કોંગ્રેસમાં ભરોસો નથી રહ્યો અને એને કારણે ઓવાસીસની જે બિહારમાં જીત થઈ અને દેશભરમાં એની પાર્ટી નવી રીતે આગળ વધી રહી છે કોંગ્રેસ એમાં પણ ફસાણી છે ગઈકાલે અબડાસામાં કોંગ્રેસના મુસ્લિમ લોકોએ બધાએ રાજીનામા આપ્યા મુસલમાનો પણ કોંગ્રેસથી નારાજ છે છેલ્લી આઠ ચૂંટણીમાં પણ જે કારમો પરાજય થયો છે મેં તેથી પણ કીધું હતું કે કોંગ્રેસ ડૂબતી નામ છે દેશભરમાં કોંગ્રેસનું નેતૃત્વ ખતમ થઈ ગયું છે